ભગવાન સિવાય કોઈ પણ વાત કરે ભગવાન રાજી ના થાય કોઈ પણ વિચાર કરે ભગવાન રાજી ના થાય એવો કોઈ બોલાવ્યો ભગવાન રાજી ના થાય કર ના ભાવ ધ્રુજ વાજ ધ્રુજ વાજ આ તો બહુ મને કામ પીડે છે વાત મને ગુસ્સો ચડી જાય છે ખાવાનું બહુ મન થઈ જાય છે હાય હાય શું કરે રડેલો નફો બે લાફો મારી રહે આત્માને બળવાન બનાવવા માટે મધ્યના ત્યાં સાહેબ રત્નારમાં સ્વામિનાયંદ ભગવાનને શ્રેષ્ઠ ઉપાય બતાડ્યો છે આ જીવ બંને ક્યારે પામે તત્કાળ બંને પમાડો છું તો ભગવાન ભગવાનના સાધુને ભગવાનના ભક્તની મન કર્મ વચ્ચે સેવા કરો લો અને ભજન કરો અહીં બેસીને ઠાકુરજીને અમે જોઈને ધૂન કરો સ્વામિનારાયણ 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 ગમે એટલો ફોસી આત્મા પણ તાકાતવાળો થઈ જાય તાકાતવાળો થઈ જાય ખ્યાલ બળ પમાડવા માટે મહારાજે કેટલા બધા ઉપાય બતાડ્યા છે પણ એમ થાય કે આ જીવ નબળો છે આની આગળ ચાલતું નથી તો ધૂન કરો સેવા કરો મને કરી નિર્દોષ માનો વચન કરીને ગુણગાન મહિમા ગાય સાંભળો તમે કર યુવાન દેહ હોય તો સેવા કરો ને તો આ જે દેહ વાપરીને જે કમાણી કરી છે એ ભગવાનના કાર્યમાં વાપરો તેનું પરિણામ શું આવશે આત્મા બળવાન થશે આત્મા બળવાન થશે તો આ બધા ડબ્બાઓ આપણા કંટ્રોલમાં આપવા પાઈ જશે અને કંટ્રોલ કરવા નહીં પડે કંટ્રોલમાં આવી જશે પ્રભાવ જેવો ઊભો થશે કે આપણને જોઈને થરથર કંપે